પાડીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી અજાણ શ્રમિકો પહોંચ્યા મામલતદાર કચેરી. પીએસઆઈ ચહલાએ શ્રમિકોને કુનેહપૂર્વક કામ લઈ પૂરું પાડ્યું માર્ગદર્શન. લોકડાઉનના ત્રીજા તબક્કાની જાહેરાત સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યોમાં ફસાયેલા શ્રમિકો તેમજ અન્ય વ્યક્તિઓને તેમના વતન પરત ફરવાની છૂટ આપતો આદેશ બહાર પાડ્યો હતો. જે મુજબ અન્ય રાજ્યોમાંથી પોતાના વતન પરત ફરવા માંગતા ઈચ્છુકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પરંતુ આ નિયમથી શ્રમિકો અજાણ છે અથવા તો તેમને આખી પ્રક્રિયાની માહિતી નથી. પરિણામે શ્રમિકો સ્થાનિક કક્ષાની સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. આવી જ કંઈક ઘટના આજરોજ પાડીમાં પણ બનવા પામી છે. પાડીમાં રોજીરોટી માટે સ્થાયી થયેલા પરપ્રાંતીય 50-70 જેટલા શ્રમિકો વતન પરત ફરવા માટેના ફોર્મ ભરવાના હેતુથી પાડી મામલતદાર કચેરી ખાતે ભેગા થયા હતા, જ્યાં તેમને આવી કોઈ વ્યવસ્થા ન હોવાનું જણાવતા આ શ્રમિકોનું ટોળું ભારે ઉશ્કેરાટ સાથે હાઈવે પર ફિનાઇલ ફેક્ટરી નજીક જમા થઈ શું કરવું તે વિચારી રહ્યું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં પોતાની ટીમ સાથે ત્યાં પહોંચેલા પીએસઆઈ ઝાલાએ નારાજ શ્રમિકોને વાત સાંભળી તેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશે જાણકારી આપી હતી. જો કે અજાણ શ્રમિકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અટપટી પ્રક્રિયા કરવી અશક્ય હોય તેમને કંપની માલિકોની મદદ લઈ રજીસ્ટ્રેશન કરવાની સમજણ આપી હતી, તેમજ પોતાનો મોબાઈલ નંબર આપી શ્રમિકોને કોઈ પણ મુશ્કેલી હોય તો સીધો સંપર્ક કરવાની સલાહ આપતા શ્રમિકોની નારાજગી દૂર થઈ હતી. સમગ્ર રાજ્યમાં વતન પરત ફરવા માંગતા શ્રમિકો જે રીતે પ્રક્રિયાથી અજાણ હોવાથી રઘવાયા બની રસ્તા પર ઉતરી તોફાનો કરી રહ્યા છે, ત્યારે પાડીમાં પીએસઆઈ ઝાલાએ કુનેહપૂર્વક કામ લેતા મામલો શાંતિપૂર્વક થાળે પાડ્યો હતો. कम से कम 40-50 आदमी अपनी चाली पे है, एक दिन पैदल निकले तो लौटा दिया थे वो लोग पुलिस वाले. इस वक्त लौटा अपने रूम पे, खाने पीने कमाए नहीं है, रूम भाड़ा है, कोई नहीं देता है ना, कोई 60 रुपये देता है, कभी उसी भी भर के देता है. ऐसा चल रहा है. ऑनलाइन करने फार्म भरने गए थे, वहाँ से पुलिस हुआ कहो तो मंत्री ने भगा दिया, डंडा मार रहे थे. उधर दो मैडम मिली तो वो भी डंडा मार रहे थे, वहाँ से नहीं खड़े होती है. वहाँ फिर 2-3 मिले पुलिस 5-6 दिन उधर तो इधर भाषण कर रहे थे, इधर उससे फिर भगा दिए गए ऐसा बोला. भगा दिए उधर से वो, हाँ, साहब लोग भगा दिए पूरा. यूपी जाने के लिए, गांव जाने के लिए आजमगढ़ चली रहते हैं पाड़ी किला में. 50-100 आदमी कम से कम बोले थे, इधर से कुछ नहीं होगा, जाके ऑनलाइन करवाओ, इधर से भाग जाओ, सब लोग भगा दिए.